નમસ્કાર, કને ગુજરાત સાથે હું રિયા ઉપાધ્યાય. મધ્યાહન સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરીશું તો મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પહેલું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી નિર્મળા સીતારમણે લોકસભામાં સવારે 11 વાગે બજેટ રજૂ કરવાની શરૂઆત કરી છે. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્ય સહિત અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જુઓ અમારો બજેટ લક્ષી ખાસ વિશેષ અહેવાલ. મોદી સરકારના બીજા કાર્યકાળનું આજે પહેલું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. નાણામંત્રી નિર્મળા સીતારમણ લોકસભામાં સવારે 11 વાગે બજેટ રજૂ કરવાની શરૂઆત કરી ચૂક્યા છે. 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય, 100 જિલ્લામાં પાણીની અછત દૂર કરવા માટે પગલાં લેવાશે. 2022 સુધીમાં 200 લાખ ટન માછલીઓનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે. નાણામંત્રી નિર્મળા સીતારમણે જીએસટીને લઈને પણ વાત કરી. કહ્યું, જીએસટીને લાગુ કરીને માળખાગત ફેરફાર કર્યા. જીએસટીના કારણે લોકોને મહિને 4% બચત થઈ. જીએસટીને લીધે કરના દરોમાં ઘટાડો થયો છે. બીજા મહત્વના મુદ્દા પર નજર કરીએ તો 27.1 કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા. ઇન્સ્પેક્ટર રાજ ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 5 વર્ષમાં એફડીઆઈ રોકાણ 28,400 કરોડ ડોલર થયું. એસ્પિરેશનલ ઇન્ડિયાની થીમ પર બજેટ તૈયાર થયું. 20 લાખ ખેડૂતોને સોલર પંપ ઉપલબ્ધ કરાવીશું. પીએમ કુસુમ સ્કીમમાં ખેડૂતોને સોલર પંપ આપવામાં આવશે. 100 દુષ્કાળગ્રસ્ત જિલ્લાના વિકાસ પર કામ થશે. સરકાર મોંઘવારી નિયંત્રણ કરવામાં સફળ રહી છે. છેલ્લા 4 વર્ષમાં 60 લાખ નવા કરદાતા ઉમેરાયા. યુવાનોને રોજગારી આપવાનો પ્રયાસ કરીશું. દેશની જનતાએ અમને વિકાસ માટે પસંદ કર્યા છે. અમે સતત જનતાનું જીવન સુધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમ નિર્મળા સીતારમણે જણાવ્યું. અર્થવ્યવસ્થાને ઝડપથી આગળ વધારવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે. નવું બજેટ શિક્ષણ નીતિ લઈને આવી રહ્યું છે. નવી શિક્ષણ નીતિ ટૂંક જ સમયમાં રજૂ કરશે. માર્ચ 2021 સુધી ડિપ્લોમા માટે 150 નવી સંસ્થા ખુલાશે. ગરીબ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ડિગ્રી પ્રોગ્રામ્સ તૈયાર કરાશે. સ્ટડી ઇન ઇન્ડિયાના પ્રોગ્રામને પ્રોત્સાહન આપવામાં આવશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને નેશનલ પોલીસ યુનિવર્સિટી બનાવાશે. નાણામંત્રી દ્વારા બજેટમાં સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. હેલ્થ સેક્ટર માટે ₹69,000 કરોડની ફાળવણી કરાઈ છે. આયુષ્યમાન ભારત યોજના સાથે 20,000 હોસ્પિટલો જોડાઈ. પીપીપી મોડલ હેઠળ હોસ્પિટલો તૈયાર કરવામાં આવશે. પીપીપી મોડલ હેઠળ મેડિકલ કોલેજ ખોલવામાં આવશે. આયુષ્યમાન સ્કીમમાં નવી હોસ્પિટલો ખોલવામાં આવશે. વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને નાબૂદ કરી દેવામાં આવશે. સ્વચ્છ ભારત મિશન માટે ₹12,300 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જળજીવન મિશન માટે 3.6 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ. દાહોદ મુવાલિયા ક્રોસિંગ પાસે શુક્રવારે રાત્રે ટેન્કરે ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરમાં સવાર આશરે 30 જેટલા મજૂરો પૈકી 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 2ને સારવાર મળી તે પહેલા જ મોત નીપજ્યા હતા. 15 જેટલા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. રાત્રિના 9 વાગ્યાની આસપાસના ગોધરા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ એક કેમિકલ ભરેલ ટેન્કરના ચાલકે ટેન્કરને ગફલત રીતે હંકારી લાવતા તે સમયે ત્યાંથી એક ટ્રેક્ટરમાં સવાર આશરે 30 જેટલા શ્રમિકો ભરીને ટ્રેક્ટર પસાર થતું હતું તેને અડફેટે લીધું હતું. જોતજોતામાં ગમખ્વાર માર્ગ અકસ્માતે મોતનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ અકસ્માત એટલો ભયંકર હતો કે શ્રમિકો ટ્રેક્ટરમાંથી ફંકોડાઈ જમીન પર પડ્યા હતા, જેમાંથી 3 શ્રમિકો ટેન્કરની નીચે દબાઈ જતા શરીરનો કચ્છડ ધાણ થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 3 શ્રમિકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેર ઉડી જવા પામ્યું હતું. આ શ્રમિકો દાહોદ નિર્માણાધીન ઝાયડસ હોસ્પિટલ ખાતે મજૂરી કરતા હતા અને રોજની માફક મજૂરી કામ કરી પરત દાહોદ તાલુકાના નિમનલિયા ખાતે આવેલા ઝાયડસ મેડિકલ કોલેજમાં જતા હતા. અકસ્માતની જાણ દાહોદ
તાલુકા પોલીસ અને એમ્બ્યુલન્સ સેવાને લાગતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ શ્રમિકોને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ। અકસ્માતના સમાચાર વાયુવેગી જિલ્લામાં પ્રસરતા ચકચાર મચી જવા પામ્યો હતો। वो जो आ रहे थे सैंसी हॉस्पिटल से काम करके, हाँ, यानी 8-9 बजे हम लोग का छुट्टी का टाइम था। 9 बजे जब वहाँ से निकले, यहाँ आए चौराहे पे, क्या बोलते हैं वो ट्रैक्टर वाला आगे था, हाँ, वो टेलर वाला पीछे से आ रहा था हाई स्पीड में, हाँ, उसको रुकने का कोई अथी नहीं था, हाँ, चांस ही नहीं था। जैसे वो आया, एक टक्कर मारा, फिर जाके आगे ट्रोली मतलब आगे गया, फिर से स्पीड हाई स्पीड में उतना ही स्पीड में था, फिर से दोबारा मारा टक्कर, तब जाके आदमी उछल के फेंका है, पिसा गए 3-4 आदमी और बाकी घायल हुए 3-4, हम लोग बचे हैं। आप ट्रैक्टर में कितने जन थे? लगभग ये 20-25 आदमी थे। कितने लोग मरे अभी? लगभग तो अभी अपने ख्याल से देखे नहीं है कितने आदमी, लेकिन 2 का देखा मैं अपने आँखों से। સુરતના અઠવા લાઇન પાલે પોઈન્ટ ખાતે સરગમ શોપિંગ સેન્ટરની બિલ્ડિંગનો સૌથી ઉપરનો ગેલેરીનો ભાગ અચાનક તૂટી પડતા ભારે દોડધામ મચી હતી। ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સુરત પાલે પોઈન્ટ ખાતે આવેલ સરગમ શોપિંગ સેન્ટરમાં રાકેશ શાહ પરિવાર સાથે રહે છે। 8મા માળે આવેલ તેમના ફ્લેટના સૌથી ઉપરના ગેલેરીનો ભાગ અચાનક ધારાશાયી થતાં બિલ્ડિંગમાં હાજર લોકોમાં ભારે દોડધામ મચી હતી। લોકો પોતાનો જીવ બચાવી બિલ્ડિંગની બહાર દોડી આવ્યા હતા। બીજી બાજુ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સમગ્ર ઘટનામાં કોઈ દુર્ઘટના બની ન હતી। સરગમ શોપિંગ સેન્ટરનો ભાગ તૂટ્યો હોવાથી રસ્તા પર લોકો જોવા ઉભા રહી જતા વાહનોનો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને લોકોને દૂર ખસેડવાની કામગીરી કરવી પડી હતી। શોપિંગ સેન્ટરની બિલ્ડિંગ જૂની હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટિસ પણ ફટકારવામાં આવી હતી। હાલ ફાયર વિભાગ સહિત મનપાના કર્મચારીઓ દ્વારા બિલ્ડિંગને ખાલી કરાવવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે। પાટણ તથા બનાસકાંઠામાં કેનાલોમાં ગાબડા પડવા મામલે અધિકારીએ તકલાદી બાંધકામ કરનારા કોન્ટ્રાક્ટરોના બદલે ખેડૂતો પર દોષારોપણ કરતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। બનાસકાંઠા અને પાટણમાં કેનાલોમાં ગાબડા પડવાથી ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। આવામાં નહેર ખાતાના અધિકારીએ કેનાલો તૂટવા પાછળ ખેડૂતો જ જવાબદાર હોવાનો આરોપ લગાવતા વિવાદનો મતપૂડો છંછેડાયો છે। નહેર ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કેનાલોમાં ગાબડા પડે છે એ માટે ખેડૂતો જવાબદાર છે। ખેડૂતો પાણી માટે કેનાલોમાં પાઇપ મૂકી કેનાલો તોડવાનું કામ કરી રહ્યા છે। તળાવો ભરવાની પ્રવૃત્તિ કરે છે ખેડૂતો, જાણો છો, તળાવો ભરવા માટે સીધે સીધી નહેરની અંદર પાઇપલાઇન નાખવામાં આવે છે, ઇવન નહેરના તળિયામાંથી પણ પાઇપલાઇન નાખેલી છે, અને મોટા મોટા પંપો બકનડીઓ અને ઘણી વખત તો ખુદ નહેર તોડીને પણ ખેડૂતો પાણી ભરવા માટે તળાવમાં લઈ જાય છે। આ બધા કારણોસર એ કેનાલ એ જગ્યાએ નબળી પડે એટલે પછી ત્યાંથી કદીક ને કદીક એ પાઇપ વાટે, કેનાલના પાળામાં પાઇપને વાટે ફરતે જે જગ્યા બની હોય પાઇપ અને માટી વચ્ચેની, ત્યાંથી થઈ અને પાણી બહાર નીકળીને ધીમે ધીમે જમતું થાય ને પછી અચાનક જ તૂટી જાય। એકવાર જમવાનું સળંગ થઈ જાય, નહેરના પાળાની અંદરની બાજુથી બહારની બાજુ સુધી પ્રવાહ એકદમ સળંગ થઈ જાય, ત્યાર પછી એ નહેર ગમે ત્યારે તૂટી શકે, એને આપણે એન્જિનિયરિંગની ભાષામાં પાઇપિંગ કહીએ છીએ। કેનાલો તૂટે એમાં ખેડૂતોનો શું વાંક? જે ખેડૂતો પોતાના પાક બચાવવા કેનાલ વિભાગની કચેરી આગળ પાણી આપવા આજીજી કરતા હોય તો કેનાલો કેમ દોડે એ મોટો સવાલ છે। જે ખેડૂતો પોતાના પાક બચાવવા કેનાલ વિભાગની કચેરી આગળ પાણી આપવા આજીજી કરતા હોય તો કેનાલો કેમ તોડે એ મોટો સવાલ છે। ખેડૂતો ગુણવત્તા વગરની કેનાલો બનતી હોવાથી કેનાલોમાં ગાબડા પડવાની વાત કરી રહ્યા છે। કેનાલોમાં ગાબડા પડતા ખેડૂતોનો પાક પણ નષ્ટ થઈ જતો હોય છે, તો સરકારી અધિકારીના નિવેદન સામે ખેડૂતોમાં રોષ જોવા મળે છે। અધિકારીઓનો બિલકુલ અધિકારીઓનો વાંક છે, આમાં ખેડૂતોનો કોઈ વાંક નથી, કારણ કે બિલકુલ હલકું ગુણવત્તાવાળું કામ કરેલું છે અમને, ખોટું કામ કરેલું છે, 50% તો ખોટું જ કામ છે। હાવ
કેનાલોની સફાઈ આ સુધી થયેલ નહીં. સત્તરના પૂરમાં પાણી આવેલું, અંદર માટી ભરાયેલી, કચરો ભરાયેલો છે, ઉલું આવેલી છે, બાવરીના ઝેડા આવેલા છે, પૂરની અંદર બધું ફસાયેલું પડ્યું છે. આ સુધી કોઈ કામકાજ કરેલ નહીં, કોઈ એક રૂપિયાનું સફાઈ કામ નહીં કર્યું. વત્તા અમારું નાળાનું આખું નાળું ફસાયેલું પડ્યું, પણ એમાં કોઈ સફાઈ કરવા આવતા નથી. આ સુધી આમાં કોઈ ખેડૂતોનો વાંક નથી. આ નર્મદાના અધિકારીઓ જે કામ કરેલું હોય એની અંદર કામની અંદર એવું હોય કે આ કામ પાયેથી જ કાચું છે. આ આની અંદર કોઈ માલ કે કોઈ વસ્તુ હરકી વાપરી જ નથી. પ્લસમાં કે આ જ્યારથી આ કેનાલ બની ત્યારથી કોઈ પણ જાતની અમે સાફ સફાઈ કરેલી નથી. અને અમારા ગામની અંદર 50% જમીન એવી છે કે હજુ પડી જ છે, પડતર જ છે, અહીંયા પાણી પહોંચતું જ નથી. કેનાલના 50% કામ જ બાકી છે. ગામમાં 50% કમલપુરની સીમ હજુ એમ નેમ પાણી વગર છે. ખેડૂતો ગુણવત્તા વગરની કેનાલો બનતી હોવાથી કેનાલોમાં ગાબડા પડવાની વાત કરી રહ્યા છે. કેનાલોમાં ગાબડા પડતા ખેડૂતોનો પાક પણ નષ્ટ થઈ રહ્યો છે. તો સરકારી અધિકારીઓના નિવેદન સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતો આળસ મૂકી કેનાલમાં પાણી અવરોધે છે, માટે કેનાલો ઓવરફ્લો થાય છે. કેનાલોના નીચે ખેડૂતો પાણી લેવા પાઇપ નાખે છે અને લીકેજ થતા કેનાલમાં બંગાણ થતું હોવાના પાયાવિહોણા જવાબો અપાતા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ અધિકારી પર લાલઘૂમ થયા હતા અને તાત્કાલિક વડી કચેરીએ પહોંચી ગયા હતા. તેમણે અધિકારીઓના માનીતા કોન્ટ્રાક્ટરોને બચાવવા ખેડૂતોના માથે પાપનો ઘડો ફોડ્યો હોવાનું જણાવ્યું હતું. ઝીરો ગ્રાઉન્ડ ઉપર જઈને મુલાકાત લઈને સાચી વાત સરકાર સુધી પહોંચાડે છે, તો એ રીતે ઉચ્ચ અધિકારીઓને પણ સ્થળ ઉપર જઈ અને સાચી વાત હોય એ વાત ઉપર નીચેના અધિકારીઓને જે કાંઈ આદેશ આપવાના થતા હોય, કોન્ટ્રાક્ટરોને સારી ગુણવત્તા વાળું કામ કરવા માટેની સૂચના આપવાની થતી હોય, આ બધું તંત્રએ કરવું પડે. અને હું તો એમ માનું છું કે આ તમામ કેનાલો અને તમામ જે નર્મદાથી પિયતમાં સંકળાયેલો જે વિસ્તાર છે એ તમામ નર્મદા પિયત મંડળીઓને વહીવટ સોંપી દેવો જોઈએ. અને એ મંડળીઓના માધ્યમથી ખેડૂતો પોતે જ એ જે તે કેનાલોનું મેન્ટેનન્સ કરે તો કોઈ ફરિયાદ લાંબી આવે નહીં. અને આ તમામ કેનાલોને ઓવરફ્લો તળાવો સાથે જોઈન્ટ કરવામાં આવે તો વધારાનું પાણી ગમે તે ટાઈમે તળાવમાં જતું રહે, કેનાલ ન તૂટે. આ 2-3 બાબતો થોડીક વધારે ગંભીરતા લઈ અને નર્મદા વિભાગે આ કામ કરવાની જરૂર છે. જે અંડરગ્રાઉન્ડ કેનાલો છે એને હાઈટ વધારવાની જરૂર છે. ઊંચી કેનાલો છે એને તળાવોની સાથે જોડાણ કરીને ઓવરફ્લો મૂકવા માટેની જરૂર છે. અને જે અધિકારીઓ આની સાથે કોન્ટ્રાક્ટરો સાથે ભળેલા હોય, સારું કામ ન કરાવતા હોય, તો એમને પણ તંત્રએ અને સરકારે નોટિસ આપીને કે જે કાંઈ અધિકારી લેવલે પગલાં લેતા હોય લેવા પડે, કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટમાં મૂકી અને એમનું પેમેન્ટ રોકવું પડે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિશ્વભરમાં પ્રચલિત એવી કેલિગ્રાફીના માસ્ટર ટ્રેનર હવે ભરૂચમાં. જી હા, દેવ્યાની લુહારુકા દ્વારા જ્યારે તેમની પેન ચાલે છે ત્યારે કાગળ ઉપર અક્ષરો જાણે કે મરોડ લેતા હોય તેવું લાગે છે. આ કળા કોઈ પણ શીખી શકે છે અને પોતાનો પાર્ટ ટાઈમ બિઝનેસ પણ કરી શકે છે. સાથે આપના સુપ્રસંગોની કંકોત્રી, ઇન્વિટેશન કાર્ડ, સર્ટિફિકેટ, આઈ કાર્ડ પણ કેલિગ્રાફીની કળા દ્વારા નજીવા ચાર્જમાં લખી આપવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે અત્યંત મહત્વના એવા વિદ્યાર્થીઓના અક્ષરો ગેરંટી સાથે 22 દિવસના કોર્સમાં સુધારી આપવામાં આવશે. તો સંપર્ક કરો દેવ્યાની લુહારુકા, કેલિગ્રાફી આર્ટિસ્ટ એન્ડ હેન્ડરાઇટિંગ ટીચર. મોબાઈલ 9879541958. આત્મીય ગ્રીન સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ CBSE, જ્યાં કુદરતના સાનિધ્યમાં 12 વગરનું ભણતર અને ગમ્મત સાથેનું જ્ઞાન પીરસી વિદ્યાર્થીઓને દરેક સુવિધા માટે પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર KG, સિનિયર KG સાથે 1-9 સ્ટાન્ડર્ડના એડમિશન ચાલુ થઈ ગયા છે, જ્યાં બાળકને એક્સ્ટ્રા એક્ટિવિટી જેવી કે યોગા, મ્યુઝિક, સ્કેટિંગ સાથે પોષણયુક્ત આહાર તેમજ આધુનિક લેબોરેટરી, ડિજિટલ ક્લાસરૂમ, અદ્યતન કોમ્પ્યુટર લેબમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપી તેમના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવામાં આવે છે. તો આજે જ આપના બાળકનું એડમિશન કરાવી નિશ્ચિંત બનો. આત્મીય ગ્રીન સ્કૂલ CBSE, ઝાડેશ્વર, ભરૂચ. મોબાઈલ 9714994545, 9714994544. આત્મીય ગ્રીન સ્કૂલ. સોની ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર નિષ્ણાત ડોક્ટર શિવાની સોની દ્વારા પેઢાના રોગો, પાયોરિયા અને ઇમ્પ્લાન્ટની સારવાર. ફ્રોમ નો ટીથ ટુ ફિક્સ ટીથ ઇન 72 આવર્સ. ઇમ્પ્લાન્ટની મદદથી ફિક્સ દાંત, ચોક ટૂથ, પાયોરિયા,
વાંકા સુકા દાંત તેમજ બાળકોના દાંતની સારવાર સાથે સોની મેટર્નિટી અને સર્જિકલ હોસ્પિટલમાં લેપ્રોસ્કોપી, સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, સ્ત્રી રોગ ઓપરેશન તેમજ વ્યંધુત્વ નિવારણ કેન્દ્ર, સોની ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર. મોબાઈલ 9106730589 9921 3990. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીશું. માથાના દુખાવા સમાન મુંબઈ ટ્રાફિકથી બધા જ જાણકાર છે, જેમાં હોંકિંગથી પરેશાન મુંબઈ ટ્રાફિક પોલીસે નવો કિમિયો કરતા એક વિડીયો તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ વિડીયોથી રોમાંચિત થયેલા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ તેને રીટ્વીટ કર્યો અને સાથે પૂછ્યું પણ છે કે શું અમદાવાદમાં આવું કરવું જોઈએ. જોઈએ એક વિડીયો. વેલકમ to the honking capital of the world. Here, people honk even when the signal is red. Sawa hai na? Maybe they think that by honking, they can make the signal turn green faster. Samjhatas na? We, the Mumbai police, were itching to do something about this. One day, we connected decibel meters to a few signal poles around the city. If the decibel level went over 85 dB, the signal would reset and stay red for longer. Hata basa bomlan. बजाओ बजाओ और जोर से बजाओ और रुको. Feel free to honk. That is, if you don't mind waiting. Has you had the idea? અમરકંટકથી પહાડીઓમાંથી નીકળી કાંટિયા ઝાડ નજીક અરબી સમુદ્રમાં વિલીન થતી માં નર્મદાની જન્મજયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી. માં નર્મદા સદાય અને સતત વહેતી રહે તેવી પ્રાર્થના સાથે નર્મદા મૈયાની આરાધના કરવામાં આવી હતી. ગંગા નદીમાં ડૂબકી લગાવવાથી માનવીના પાપ દૂર થાય છે, પણ પુણ્ય સલીલા માં નર્મદાના દર્શન માત્રથી માનવીઓના પાપ દૂર થતા હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. મધ્યપ્રદેશમાં આવેલા અમરકંટકના પહાડોમાંથી વહી ભરૂચ નજીક અરબી સમુદ્રને મળતી નર્મદા નદીની જન્મજયંતિની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરાઈ હતી. ભરૂચ શહેરના દશાશ્વ મેઘ ઘાટ પાસે આવેલા નર્મદા માતાજીના મંદિર ખાતે નર્મદા માતાજીની પ્રતિમાને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો. નર્મદા મૈયા સદાય વહેતી રહે અને તેના જળથી માનવીઓ અને પશુઓનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. નર્મદા જયંતિના પાવન અવસરે નર્મદા તટે આવેલા દેવાલયો તેમજ આશ્રમોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે અમારી વેબસાઇટ www.connectgujarat.com પર લોગ ઓન કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.